દીવની વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ પારંપરિક પ્રાકૃતિક ફૂલો દ્વારા હોળીની ભવ્ય ઉજવણી કરી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની વાત્સલ્ય સંસ્થાના પ્રાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હેરો યુકે બકાવોર પિઝા એમ્પ્લોઈઝ દ્વારા પારંપરિક રીતે હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વાત્સલ્ય સંસ્થાના બાળકોને પ્રોત્સાહિત કરવા આ વર્ષે દીવ કલેક્ટર ભાનુપ્રભા પણ ખાસ ઉપસ્થિત રહી વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો સાથે ફૂલો વડે હોળી રમી બાળકો સાથે આનંદ માણ્યો હતો. બાળકોએ મ્યુઝિકના તાલે ડાન્સ તથા ગરબાની રમઝટ બોલાવી હતી, સાથે એકબીજા પર ફૂલોનો વરસાદ કરી હોળીનો આનંદ માણ્યો હતો. સાથે સિંગ, દાળિયા, ધાણી, ખજૂર વગેરે પણ ખાણીપીણી માટે રાખવામાં આવ્યું હતું. મનોદિવ્યાંગ બાળકોએ અવનવા મુખોટા પણ પહેરી અને નાચતા ઝૂમતા તેમના મુખ પર ખૂબ જ ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે કલેક્ટર ભાનુપ્રભાએ પણ દરેક બાળકોને ચોકલેટ વિતરણ કર્યું હતું. કલેક્ટર ભાનુપ્રભાના હોળી મહોત્સવમાં આવવાથી બાળકોમાં બમણી ખુશી જોવા મળી હતી. સાથે કલેક્ટર ભાનુપ્રભાએ પણ જણાવ્યું હતું કે ફૂલો દ્વારા આ હોળી હું પ્રથમવાર રમી રહી છું અને જે બાળકોના મુખ પર સ્મિત છે એ ખૂબ જ પ્રશંસનીય ક્ષણ છે. આ પ્રસંગે વાત્સલ્ય સંસ્થાના સેક્રેટરી ઉસ્માનભાઈ વોરાએ બકાવર પિઝા એમ્પ્લોઈઝનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે આ હોળી મહોત્સવનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. સાથે શ્રી શરદભાઈ ચૌહાણનો પણ આભાર વ્યક્ત કર્યો હતો કે આ ભવ્ય આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીવ ખારવા સમાજના પટેલ મગનલાલ ગોકળ, બ્રહ્માકુમારી ગીતા દીદી, ફુગરો પરિવાર, વાત્સલ્ય સંસ્થાનો સ્ટાફ તથા બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.
મારું નામ સરોજ ચૌહાણ છે. હું બકાઉ એમ્પ્લોયર નો એમ્પ્લોયર છું, એરો યુકે થી. હું આ સંસ્થાની 2017 થી અમે રંગીત ફૂલોની જે પરંપરાગત છે એને, જે પ્રાકૃતિક જે રચના ઓલી છે ફૂલથી રમવાની, એ ફૂલના જે કલર, કોઈ પણ જાતનો કલર છે એમાં કેટલી જાતનું કેમિકલ ભરવામાં આવે છે, તો એનું આ બાળકોને જે સમજતા નથી એના માટે કરીને અમે જે આ ફૂલોનું 2017 આ પ્રોગ્રામ કરીએ છીએ. આ સંસ્થા અમને ઘણો સપોર્ટ આપે છે, અમે પણ સપોર્ટ કરીએ છીએ. જે અમારી બકાઉ કંપનીના જે એમ્પ્લોયર છે એ પણ અમને સાથ સહકાર આપે છે અને આ ઉમંગને અમે સારી રીતે કરીએ છીએ. આ જે પ્રોગ્રામ છે અમે દર વર્ષે ઓરીનો ઉજવીએ છીએ, બાળકોને ઉમંગમાં લાવીએ છીએ. અને આ સાથે સાથે આજે આ અહીંયાની જે કલેક્ટર છે અને અહીંનું પ્રશાસન છે, અહીંયાનો જે સ્ટાફ છે, અમારા સમાજનો જે સ્ટાફ છે, એ બધા અમને સારી રીતે સપોર્ટ આપે છે અને આ અમે પસંદ સારી રીતે ઉજવીએ છીએ. એવી રીતના અમને જે જે બધા સંસ્થાએ સપોર્ટ કર્યો છે, આ વાત્સલ્ય સંસ્થાના સ્ટાફે જેટલો બી સપોર્ટ કર્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર કરું છું. હેપી હોલી, હેપી હોલી. આજે દીવની વાત્સલ્ય સંસ્થામાં આગામી જે હોળીનો તહેવાર આવી રહ્યો છે એના નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન બકાવર પીઝા યુનિયન તરફથી તેમના જે સરોજભાઈ ચૌહાણ અને એમની ટીમે આ કાર્યક્રમનું સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું અને એમનો ખર્ચ પણ એ લોકોએ જ ઉઠાવેલો છે. એટલે હું વાત્સલ્ય સંસ્થા વતી શ્રી સરોજભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ અમારા કાર્યક્રમના અંદરમાં બાળકોએ, વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ ભરપૂર આનંદ ઉઠાવ્યો અને આ હોળીના તહેવારની એક વિશિષ્ટતા એ હતી કે જે પરંપરાગત ફૂલોથી આ હોળીની ઉજવણી કરવામાં આવી, કેમિકલ યુક્ત કલર અને પાણીના બગાડ વગર એક ફૂલથી હોળીનો તહેવાર ઉજવી અને સમાજને એક મેસેજ પણ આપવામાં આવ્યો. આવા કાર્યક્રમનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ રહેલો હોય છે કે સમાજ આવા બાળકોનો સ્વીકાર કરે. આ મનોદિવ્યાંગ બાળકો પણ સમાજનો એક અભિન્ન અંગ છે અને એમને પણ આપણા તહેવારોથી જે પરિચિત થાય અને તહેવારોનો ભરપૂર આનંદ મેળવે એ એનો એવો આવા મારા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો હોય છે. બીજું, અમારા કાર્યક્રમમાં દીવ જિલ્લા કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા, અમારા બાળકો સાથે આનંદમાં સહભાગી બન્યા એ બદલ હું વાત્સલ્ય સંસ્થા વતી દીવ કલેક્ટર મેડમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને આ પ્રસંગે ખાસ તો શ્રી શરદભાઈ ચૌહાણ અને ટીમનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ.